નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું જીકે સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણા વિડીયોની અંદર બિન સચિવાલયની જે એક્ઝામ આવવાની છે, તો મિત્રો આ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નોનું મોડલ પેપર જે આઈસ એકેડેમી રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આજે આપણે બિન સચિવાલયનું મોડલ પેપર એક આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો મિત્રો, જે લોકો આપણી આ ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, તો રોજ નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એમને પણ ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો મિત્રો, હવે આપણે સૌપ્રથમ વાત કરીએ, કોઈ પણ સભ્ય સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમ બંનેમાં ચૂંટાઈ આવે તો તેને 14 દિવસમાં વિધાનસભાની બેઠક ખાલી કરવી પડશે, નહીતર એમાં જવાબ આવશે સંસદની બેઠક ખાલી ગણાશે. ત્યાર પછી કયો શબ્દ છે એ સૂર્યનો સમાનાર્થી નથી, એમાં જવાબ આવશે અત્રિજ છે એ સૂર્યનો સમાનાર્થી નથી. આ ઉપરાંત આપણે સૂર્યનો સમાનાર્થી જોઈએ તો સવિતા, ભાસ્કર અને માતન આ ત્રણ શબ્દો છે એ સૂર્યના સમાનાર્થી શબ્દો છે. મિત્રો, આ ઉપરાંત આપણે સૂર્યના બીજા સમાનાર્થી શબ્દો જોઈએ તો સૂરજ, રવિ, ભાનુ, ભાસ્કર, આદિત્ય, પ્રભાકર, દિવાકર વગેરે જેવા ઘણા શબ્દો છે એ સૂર્યના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી આગળ વાત કરીએ, ત્રીજો પ્રશ્ન જોઈએ તો એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે, એમાં જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ બંને વાયુ છે એ એસિડ વર્ષા માટે જવાબદાર છે. ત્યાર પછી ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનું નામ શું છે, એમાં જવાબ આવશે હિના જયસ્વાલ, જેઓ ચંદીગઢથી બિલોંગ કરે છે અને IAFના પહેલા મહિલા ફ્લાઇટ એન્જિનિયર છે. અને આ ઉપરાંત આપણે જોઈએ તો 2018માં મહિલા અધિકારીઓ માટે IAFની ફ્લાઇટ એન્જિનિયર બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી આગળ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ તો CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે, એમાં જવાબ આવશે ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત હોય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો બ્લેન્ક ઇન્ડિયન આર્મી રેસ્ક્યુડ બ્લેન્ક એફેક્ટેડ પીપલ, એમાં જવાબ આવશે એન ઇન્ડિયન આર્મી રેસ્ક્યુડ ધ એફેક્ટેડ પીપલ. ત્યાર પછી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં ચેરમેન શ્રી ઉપરાંત મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે, એમાં જવાબ આવશે મહત્તમ 2 સભ્યો હોઈ શકે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ આપણે તો નીચેનામાંથી કઈ સેવાનો સમાવેશ અખિલ ભારતીય સેવાઓમાં થતો નથી, એમાં જવાબ આવશે ભારતીય વિદેશ સેવાનો સમાવેશ થતો નથી. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2019નું ઉદ્ઘાટન કોણે કર્યું, એમાં જવાબ આવશે શ્રી વેંકૈયા નાયડુ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આગળ વાત કરીએ, દસમો પ્રશ્ન જોઈએ તો જમજીનો દૂધ ક્યાં આવેલું છે. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવવાનો છે. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ, એમાં જવાબ આવશે AEMBARRASING એમ્બેરેસિંગ એટલે કે શરમજનક આ સાચો સ્પેલિંગ છે. ત્યાર પછી સંસદનું કયું સત્ર સૌથી નાનું હોય છે, એમાં જવાબ આવશે શિયાળુ સત્ર છે એ સંસદનું સૌથી નાનું સત્ર હોય છે. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ આપણે, હી પ્લેડ ક્રિકેટ ચેન્જ ધ વોઇસ, પ્લેડ છે ભૂતકાળ છે એટલે બી જવાબ આવશે ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ. ત્યાર પછી નીચેનામાંથી કઈ રીતે MS Excel પ્રોગ્રામ બંધ કરી શકાય છે, એમાં જવાબ આવશે આપેલ તમામ એટલે કે અલ્ટર પ્લસ F4 ફાઇલ મેનુમાંથી એક્ઝિટ અને કંટ્રોલ બટનમાંથી ક્લોઝનું બટન આ ત્રણેય રીતે MS Excel પ્રોગ્રામ બંધ કરી શકાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ, 15મો પ્રશ્ન જોઈએ આપણે, શ્રેણી પૂર્ણ કરો 37, 43, 40, 46 અને 43 એના પછી શું આવશે. તો મિત્રો, આમાં છે એ પ્લસ માઇનસની રીત છે, 37 પ્લસ 6 એટલે 43, 43 માઇનસ 3 એટલે 40, 40 પ્લસ 6 એટલે 46, 46 માઇનસ 3 એટલે 43, 43 પ્લસ 6 એટલે આપણે જવાબ આવશે 49. ત્યાર પછી વાત કરીએ તો વિરમ ગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ ક્યાં વાઇસરોયને કરી હતી, એમાં જવાબ આવશે લોર્ડ ચેમ્સફર્ડને કરી હતી. સાચી જોડણી જણાવો, ટિકિટની સાચી જોડણી એ જવાબ આવશે. ત્યાર પછી આગળ વાત કરીએ, 18મો પ્રશ્ન જોઈએ આપણે
તો કોઈ પણ સંસદ સભ્ય ગૃહની મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો ગૃહનું સભ્ય પદ ગુમાવે છે? એમાં જવાબ આવશે 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તે ગૃહનું સભ્ય પદ ગુમાવે છે. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ તો પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક રહે છે. આ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? એમાં જવાબ આવશે 39A માં આપવામાં આવેલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ, 20મો પ્રશ્ન જોઈએ આપણે તો ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે રહેલો છે? એમાં જવાબ આવશે હાર્ડ ડિસ્ક સાથે રહેલો છે. ત્યાર પછીની વાત કરીએ તો તાજેતરમાં ભારતમાં 83મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? એમાં જવાબ આવશે સાઇના નેહવાલ. ત્યાર પછી આપણે વાત કરીએ ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે? એમાં જવાબ આવશે ડાયનેમો. મિત્રો, ડાયનેમો છે એ એક વિદ્યુત ઉત્પન્ન કરવાનું સાધન છે. અને આપણે જોઈએ તો કે ડાયનેમો છે એ કઈ રીતે કાર્ય કરે છે, તો આપણે જોઈએ તો કે ડાયનેમો છે એ એક ધાતુના સળિયા પર બંને બાજુ એ ચુંબક ગોઠવેલા હોય છે અને આ રચનાની આજુબાજુ ધાતુના તાર વીંટળાયેલા હોય છે અને આ આખી રચનાને એક પેટીમાં પૂરેલી હોય છે. આ પેટી એ ધાતુની હોય છે અને આ પેટીમાંથી સળિયો બહાર નીકળેલો હોય છે. જ્યારે આ સળિયાને ફેરવવામાં આવે ત્યારે તેની આજુબાજુ ગોઠવેલા ચુંબક પણ ફરે છે અને આ ચુંબક ફરવાથી તાંબાના તારના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવમાંથી વીજળી પેદા કરી શકાય છે અને જો તેની સાથે ઇન્વર્ટર જોડી દેવામાં આવે તો તેના દ્વારા તૂટક તૂટક વીજળીને એક સરખા કરી અને પછી બેટરી સંગ્રહિત કરી અને ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, 23મો પ્રશ્ન જોઈએ, વિપક્ષના નેતાના પગાર ભથ્થા અને સુવિધાઓ કોની સમકક્ષ હોય છે? એમાં જવાબ આવશે કેબિનેટ કક્ષાના મંત્રીની સમકક્ષ હોય છે. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ આપણે તો ભારતીય બંધારણના આમુખમાં કયા વર્ષમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો? એમાં જવાબ આવશે 1976માં સુધારો કરવામાં આવેલો હતો. ત્યાર પછી 25મો પ્રશ્ન જોયો તો રવિ ઊભો થયો ને રડવા લાગ્યો રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર ઓળખાવો, તો કયું કૃદંત આવશે? તો હેતવર્થ કૃદંત આવશે. ત્યાર પછી 26મો પ્રશ્ન આપણે જોઈએ તો શ્યામ બ્લેન્ક ફોર લેંગ્વેજીસ, એમાં જવાબ આવશે શ્યામ સ્પીક્સ ફોર લેંગ્વેજીસ. 27મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા સ્થપતિને શિલ્પ વિશારદની પદવી મળેલ છે? એમાં જવાબ આવશે પ્રભાશંકર સોમપુરા. ત્યાર પછી જોઈએ તો જોજો રે મોટાના બોલ ઉજળ ખેડે બાજ્યો ઢોલ છંદ ઓળખાવો, આ છંદ ચોપાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ, 29મો પ્રશ્ન જોઈએ તો ભગવદ્ ગોમંડળ શબ્દકોશના સ્થાપક કોણ હતા? એમાં જવાબ આવશે ચંદુલાલ પટેલ. ત્યાર પછી નાણાકીય પંચ કોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરે છે? એમાં જવાબ આવશે રાજ્ય સરકાર, પાલિકા અને પંચાયત આ ત્રણેયની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરે છે. એમાં ઉપરોક્ત તમામ એ જવાબ આવશે. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર ઉમેદવારને કેટલા સંસદ સભ્યો દરખાસ્ત મૂકનાર તથા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? એમાં જવાબ આવશે 20 દરખાસ્ત મૂકનાર તથા 20 સભ્યોનું સમર્થન જરૂરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ, 32મો પ્રશ્ન જોઈએ તો સૌપ્રથમ કોમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું છે? એમાં જવાબ આવશે ટેસી ફીડરે લખેલું છે. ત્યાર પછી પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે, ઓપન ધ ડોર, એમાં જવાબ આવશે વિલ યુ. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે, 34મો પ્રશ્ન જોઈએ તો 1860માં તત્વશોધક સભા કોણે સ્થાપી હતી? એમાં જવાબ આવશે નર્મદે. તાજેતરમાં ફેબ્રુઆરી 2019 દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કયા શહેરની મેટ્રો રેલ યોજનાનો શિલાન્યાસ કર્યો છે? એમાં જવાબ આવશે પટના. ત્યાર પછી ભારતીય બંધારણના ભાગ 4A માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયો હતો? એમાં જવાબ આવશે 10 મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 37મો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? એમાં જવાબ આવશે સરકારી કર્મચારી હોવો જોઈએ, એ બાબત સાચી નથી. ત્યાર પછી સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે?
એમાં જવાબ આવશે નાઇટ્રોજન અને ઓર્ગેનિયન ભરવામાં આવે છે. ત્યાર પછી કડિયા ડુંગર ગુફા ક્યાં જિલ્લામાં આવેલી છે? એમાં જવાબ આવશે ભરૂચ. આગળ વાત કરીએ, નીચેનામાંથી કઈ ઉચ્ચ સ્તરીય ભાષા નથી? એમાં જવાબ આવશે ડીબેઝ. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ બ્રોક હિઝ લેગ બ્લેન્ક ધ ફાઇનલ મેચ. તેમાં જવાબ આવશે ડ્યુરિંગ ધ ફાઇનલ મેચ. ત્યાર પછી ઝોનલ કાઉન્સિલ છે એક સલાહકાર સંસ્થા છે. આગળ વાત કરીએ, 43મો પ્રશ્ન જોઈએ આપણે, તો ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની ક્યાં સ્થળે હતી? એમાં જવાબ આવશે વલભી. ત્યાર પછી લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યોને સામૂહિક શપથ કોણ લેવડાવે છે? જવાબ આવશે લોકસભાના પ્રોટેમ સ્પીકર લેવડાવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ, 16 મહિલાને એક કામ પૂરું કરતા 30 કલાક લાગે તો 24 મહિલાને તે જ કામ પૂરું કરતા કેટલા કલાક લાગે? એમાં જવાબ આવશે 20 કલાક લાગશે. ત્યાર પછી તાજેતરમાં ગુજરાતના કયા શહેરના પ્રોજેક્ટને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડમાં ઇમર્જિંગ ટેકનોલોજીની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે? એમાં જવાબ આવશે રાજકોટ. ત્યાર પછી આગળ વાત કરીએ, 47મો પ્રશ્ન જોઈએ આપણે, તો પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? એમાં જવાબ આવશે .ppt. ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય કટોકટી સમયે ખાલી જગ્યા સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે? જવાબ આવશે 2 મહિના સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે. બધાય દેવોને પોતાના અલગ વાહન છે, રેખાંકિત પદનો નિપાત ઓળખાવો, તો બધાય છે એ ભારવાચક નિપાત છે. ત્યાર પછી મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? જવાબ આવશે યકૃત. આગળ વાત કરીએ, લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા? જવાબ આવશે ચાર્લ્સ મન્ટ. ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઇનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે? જવાબ આવશે યોગેશચંદ્ર હસન. રૂઢિપ્રયોગનો અર્થ આપો, ઘોંસરી ઉપાડવી. ઘોંસરી ઉપાડવીનો અર્થ થશે જવાબદારી લેવી. ત્યાર પછી આગળ વાત કરીએ, 54મો પ્રશ્ન જોઈએ, તો માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ. જવાબ આવશે રીડિંગ ન્યૂઝપેપર. ત્યાર પછી નીચેનામાંથી કયા ગૃહના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાર મંડળનો ભાગ છે પરંતુ તેના તહોમતનામા માટે ન્યાયાધિકરણનો ભાગ નથી? એમાં જવાબ આવશે રાજ્ય વિધાનસભા. આગળ વાત કરીએ, 56મો પ્રશ્ન જોઈએ, તો મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? જવાબ આવશે ખેડા સત્યાગ્રહ સાથે. વર્લ્ડ એપ્લિકેશનમાં ડિલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂસી શકાય છે? જવાબ આવશે જમણી બાજુનું. ત્યાર પછી જોઈએ 58મો પ્રશ્ન, તો નીચેનામાંથી સાચો સંધિ વિગ્રહ શોધો. તો આ નિહિ વત્તા છલ એ નિશ્ચલ એ સાચું છે. મનસ વત્તા હર મનોહર એ પણ સાચી છે. શિરહ વત્તા મણિ શિરોમણિ એ પણ સાચી છે. તો આ 3-3 સંધિ છે એ સાચી છે, એટલે કે આપેલ તમામ આવશે. બે સંખ્યાઓ કોઈ ત્રીજી સંખ્યાથી ક્રમશઃ 15 અને 25% વધુ છે તો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા હશે? જવાબ આવશે 92% હશે. ભારતીય બંધારણના અનુચ્છેદ 79 મુજબ સંસદ સંઘમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? એમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ત્રણેયનો સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરીએ, તો મીરા રન ફાસ્ટ બ્લેન્ક શી મિસ ધ ટ્રેન. એમાં જવાબ આવશે બટ શી મિસ ધ ટ્રેન. ત્યાર પછી 62મો પ્રશ્ન જોઈએ, તો ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 2004માં સમાવેશ કરવામાં આવ્યો હતો. મનુષ્યની ત્વચાનો રંગ કયા કણોને આભારી છે? એમાં જવાબ આવશે મેલેનિન. ત્યાર પછી 26 ફેબ્રુઆરી 2019 રોજ ભારતીય એરફોર્સે કયા ફાઇટર વિમાનથી પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી હતી? એમાં જવાબ આવશે મિરાજ 2000. ત્યાર પછી વાત કરીએ આપણે, 65મો પ્રશ્ન જોઈએ, તો વજ્જર સમાણા કોટના ગઢની તપાસીએ એનો અલંકાર ઓળખાવો. તો અલંકાર આવશે ઉપમા આવશે. ત્યાર પછી વાત કરીએ, તો નીચે જણાવેલ મૂળભૂત અધિકારો પૈકીનો અપવાદ વિનાનો એકમાત્ર મૂળભૂત અધિકાર કયો છે? એમ જવાબ આવશે અનુચ્છેદ 17. ત્યાર પછી જો 8a + 8b = 48 તો એ અને બીની સરેરાશ શોધો. એમાં જવાબ આવશે 3. ત્યાર પછી સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને શું કહે છે? એમાં જવાબ આવશે સ્લાઇડ. ત્યાર પછી રવિશંકર રાવળનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ આવશે ભાવનગર જિલ્લામાં.
ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ. અ પર્સન હુ ઇઝ ડિસલોયલ ટુ હિઝ કન્ટ્રી ગીવ અ સિંગલ વર્ડ. એમાં જવાબ આવશે ટ્રેટર. નીચેના પૈકી અમદાવાદના કયા નગર શેઠે ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું. જવાબ આવશે શાંતિદાસ ઝવેરી. વદન સુધાકરને રહુ નિહાળી રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. કોને પ્રશ્ન પૂછતા જવાબ મળે છે એટલે કર્મ વિભક્તિ. જવાબ આવશે દ્વિતીય વિભક્તિ. ત્યાર પછી વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો. જવાબ આવશે 2.25 રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો. ત્યાર પછી વાત કરીએ તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હોય છે. જવાબ આવશે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ આવશે હબ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 77મો પ્રશ્ન જોઈએ તો ધ ડાયરેક્ટર વોઝ સો બ્લેન્ક હિઝ ટીમ ધેટ હી વોઝ એટ અ લોસ ફોર વર્ડ્સ. એમાં જવાબ આવશે એંગ્રી વિથ હિઝ ટીમ. ત્યાર પછી ભારતમાં વેપારી પેઢીનું વિલીનીકરણ અને સંપાદન કોના દ્વારા કરવામાં આવે છે. જવાબ આવશે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો જ્યારે દિલ્હીમાં મુઘલ બાદશાહ હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું. જવાબ આવશે બહાદુર શાહનું. સમુદ્રમાં રહેલો અગ્નિ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ આવશે વડવાનલ. ત્યાર પછી નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને આધુનિક વર્ગીકરણનો પિતા કહેવામાં આવે છે. જવાબ આવશે કેરોલસ લિનિયસને. ત્યાર પછી વાત કરીએ તો રમેશ એક પુરુષનો પરિચય કરાવતા કહ્યું કે તેના પિતા મારી પત્નીના સસરાનો એકમાત્ર પુત્ર છે. તો રમેશ આ પુરુષનો કોણ હશે. એમાં જવાબ આવશે પિતા. ત્યાર પછી વાત કરીએ તો એમએસ વર્ડમાં શબ્દની નીચે લાઇન કરવા માટે શોર્ટકટ કમાન્ડ શું હોય છે. એમાં જવાબ આવશે કંટ્રોલ પ્લસ યુ. ત્યાર પછી સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે. જવાબ આવશે 122 આર્ટિકલમાં કરવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ 85મો પ્રશ્ન. સાયનમ્સ ટ્રાયમ્ફ, ટ્રાયમ્ફનો સમાનાર્થી શબ્દ શું થાય. ટ્રાયમ્ફ એટલે કે એનો મિનિંગ થાય છે વિજય. તો એમાં જવાબ આવશે વિક્ટોરી. ત્યાર પછી વર્ષ 2017-18 દરમિયાન ભારતના નિકાસમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું છે. જવાબ આવશે ગુજરાત. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પિથોરો છે એ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે. એમાં જવાબ આવશે રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે. નરસિંહ સમાસ ઓળખાવો. એમાં જવાબ આવશે કર્મધાર્ય સમાસ છે. એનો વિગ્રહ થશે સિંહ જેવો નર. ત્યાર પછી ઈસવીસન 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કોની પસંદગી કરી હતી. જવાબ આવશે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. 90મો પ્રશ્ન આપણે જોઈએ તો ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે. જવાબ આવશે ડોટ મૂકવામાં આવે છે. વડોદરા રાજ્યમાં ઉદ્યોગનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ કયું હતું. જવાબ આવશે બેંક ઓફ બરોડાની સ્થાપના. અર્થિંગ વાયર કેવા કલરનો હોય છે. જવાબ આવશે લીલા કલરનો. ત્યાર પછી આગળ વાત કરીએ તો બ્રિટનની એક વેબસાઇટ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી મોંઘું મોબાઈલ નેટ કયા દેશમાં છે. જવાબ આવશે ઝિમ્બાબ્વે. પાવરપોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં હોય છે. જવાબ આવશે ફોર્મેટમાં. સ્મોકિંગ ઇઝ ઇન્જરસ બ્લેન્ક હેલ્થ. સ્મોકિંગ ઇઝ ઇન્જરસ ટુ હેલ્થ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉન્નતિ. એમાં જવાબ આવશે અવનતિ. ત્યાર પછી ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો. જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈએ. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો. જવાબ આવશે ઔરંગઝેબનો. ત્યાર પછી આગળ વાત કરીએ તો 1731માં સર સેનાપતિ ત્રંબકરાવ દાભડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું. એમાં જવાબ આવશે ડભોઈ. ત્યાર પછી જોઈએ તો આદિજાતિના લોકો માટે સૌ પ્રથમ આદિવાસી શબ્દ એ કોણે પ્રયોજ્યો હતો. એમાં જવાબ આવશે ઠક્કર બાપાએ પ્રયોજ્યો હતો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.